चलो वे सिक्स स्टेटस में बचो ऑन 38 9 बिकॉज ऑफ फायर इन दी गोडाउन ऑफ मंथ टू टीवी सेट वेर डिस्ट्रॉयड कंप्लीटली। चलो आपका फर्स्ट सम में वो चाहिए कि जेमी अंदर एक नॉर्मल लॉस कंसाइड में आप गोडाउन में थे ये टीवी सेट कंप्लीट डिस्ट्रॉय नहीं किया और इंश्योरेंस कंपनी असेट पेड अ क्लेम ₹4,12,000। चलो इंश्योरेंस कंपनी ने 12,000 रुपया नो क्लेम एक्सेप्ट कियो तो अपने एबनॉर्मल लॉस कैलकुलेट करो पर से जो वर्किंग नॉट 3 15,000 रुपया किया और ₹3,000 सर पेड बाय भारत विजन और 30 टीम। चलो प्लस
big amount consignment account on credit transfer. 12,000 rupees claim accepted and 3,320 an abnormal loss. So both are to be credited to consignment account. चलो एबनॉर्मल लॉस की वर्किंग नॉट वर्किंग योर बैलेंस ऑफ पास तो 30 टीवी ना 18 5 टीवी ना 18
50,800 rupees. Consignment closing stock. હવે પર ટીવી પ્રોફિટ એલિમેન્ટ છે 2500 અને હવે 5 ટીવી સ્ટોકમાં છે તો ક્લોઝિંગ સ્ટોકનો જે ટોટલ પ્રોફિટ છે એ આપણે ડેબિટ કરવો પડશે. તો ક્લોઝિંગ સ્ટોક સસ્પેન્સ અપાઉન્ટ 5 ટીવી અને પર ટીવી પ્રોફિટ 2500 12,500. Our closing stock means working on material and અહીંયા એનું profit element આપી દીધું. હવે આપણે શેર આપવાનો છે ફ્રેન્ચાઇઝીને. ફર્સ્ટ ઓફ ઓલ ટેક ધી ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ. Our profit was 67,395. Now, share of profit to Madhav. બરોબર છે. જો તમને ક્લિયરલી આપ્યું છે કે માધવી સેન્ટર જળ્યું કે 10% પ્રોફિટ શેર ઓફ નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ સચ છે. સ્ટાન્ડર્ડ 12th કમ્પ્યુટર ચેપ્ટર માં તમે મહિના છો કે મેનેજરે સેન્ટર જળ્યું 10% કમિશન ઓન નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ સચ કમિશન. તો આવા કેસમાં આપણે આ ફોર્મ્યુલા લેશું કે પ્રોફિટ into rate of commission divided by 100 plus rate of commission or sansat 355 નો પ્રોફિટ રેટ હોય into 10 divided by 110. So 6126.81
એટલે 6127 આપણે લેશું. સેરોટોપિન ટુ માધવ. So net amount receivable from consignee will be 88,648. Chalo bhai yo
चलो तो आ मोस्ट इम्पोर्टेंट शब्द को चलो सम नंबर 18 अठारह सम बराबर से कन्हैयालाल ऑफ कालो हैज प्रिंटेड द फॉलोइंग कंसाइनमेंट अकाउंट विच कंटेन सर्टेन एरर। तो आपने कंसाइनमेंट अकाउंट टाइप को जेमा थोड़ी भूल छे। अब आपने क्या है कि आफ्टर रेक्टिफाइंग द एरर प्रिपेयर करेक्ट कंसाइनमेंट अकाउंट। अब पहला तो हम क्रेडिट साइड में एंट्री आईपी नहीं बराबर से क्रेडिट साइड में जो एंट्रीज नहीं आईपी लखो लखो तो भाई जनरल पीएनएल अकाउंट एबनॉर्मल लॉस ब्रैकेट में लखो एबनॉर्मल लॉस 9200। बराबर से पक्षी लखो बाई कंसाइनी अकाउंट ब्रैकेट में कमीशन 14000 बाय कंसाइनिस अकाउंट केस से 190 बराबर क्रेडिट साइड आगल प्रिंटेड नथियो पची लोगों बाय कंसाइनिंग अकाउंट ब्रैकेट में एक्सपेंस 1800 पची लोगों बाय कंसाइनमेंट क्लोजिंग स्टॉक एडजस्टमेंट 4920 बराबर से। तो हमें अपनी वस्तु आपने आईपीसी हमें अपने एरर रेक्टिफाई करी करेक्ट कंसाइनमेंट अकाउंट तमने खाली
સાઈડ ખબર હોવી જોઈએ કે કઈ એન્ટ્રી કઈ સાઈડ આવે બરોબર. આપણે બીજા કોઈ કેલ્ક્યુલેશન કરવાના નથી, જે તે એન્ટ્રીને કરેક્ટ સાઈડ ખાલી મૂકવાની છે. ચલો એક્સરસાઇઝ 8 એની રેવન્યુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ બરોબર છે. એન્ટ્રીઓ ડિક્ટેટ કરતો જવું, આપતા જજો. હવે સૌથી પહેલા તો ગુડ સેન્ડ ફોર કન્સાઇનમેન્ટ છે, રિવર્સ પ્રાઇસ 240 ડેબિટ થશે, તો 240 ડેબિટ સાઈડ. પછી તો કેશ અકાઉન્ટ એક્સપેન્સ, એક્સપેન્સ બે ડેબિટ થાય તો એને ડેબિટ સાઈડ મૂકી દો. હવે નીચે લખો તમને ગુડ સેલ ફોર કન્સાઇનમેન્ટ સેલ એડજસ્ટમેન્ટ, એટલે 240,000 ઇન્વોઇસ પ્રાઇસ જે બધે પ્રોવિડેન્ટ કરેલો છે આપણે શું કરતા ક્રેડિટ કરતા, અને તમે અલગ શું કર્યું ડેબિટ કર્યું એની ભૂલ છે, તો એને ક્રેડિટ કરતા કરો. ક્રેડિટ સાઇડ કરો બાય ગુડ સેલ ફોર કન્સાઇનમેન્ટ સેલ એડજસ્ટમેન્ટ 48,000. પછી 39,000 રૂપિયા તો કન્સાઇન ક્રેડિટ છે લાઈનું છે, અને ક્રેડિટ સાઈડ મેં તમને એડ કરાયો કેશ છે 1,90,000. બે છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં શું થાય ક્રેડિટ થાય, તો બે ક્રેડિટ સાઈડ બતાવો રાઈટ ડાઉન બાય કન્સાઇન ઇસ અકાઉન્ટ ક્રેડિટ છે 48,000 અને કેશ છે 1,90,000. ચલો ક્લોઝિંગ સ્ટોક એન્ડ ઇન્વોઇસ પ્રાઇસ ક્રેડિટ થશે, તો ક્રેડિટ માં લખો બાય ક્લોઝિંગ સ્ટોક એન્ડ ઇન્વોઇસ પ્રાઇસ 2,400. હવે ક્રેડિટ માં એન્ટ્રી જોતા જાય બરોબર છે, જે રોંગ છે તો સૌથી પહેલા તો કમિશન 14,000 રૂપિયાનું કમિશન આપવાને આવ્યું છે. કમિશન ઇઝ પેબલ ટુ ધ કન્સાઇન, આપણા માટે એક્સપેન્સ થયો તો એને ડેબિટ કરો. કન્સાઇનમેન્ટ માં ડેબિટ સાઈડ લખો, તો કન્સાઇન ઇઝ અકાઉન્ટ કમિશન 14,000 રૂપિયા. ચલો જનરલ પીએમએ રેકોર્ડ ઓન લોસ 9,200 ક્રેડિટેડ થશે, તો કન્સાઇનમેન્ટ માં ક્રેડિટ સાઈડ લખો ભાઈ જનરલ પીએમએ અકાઉન્ટ, અને બ્રેકેટ માં લખજો એક્સ નોર્મલ લોસ 9,200 rupees. ચલો અપાઈ ગયું. હવે ક્લોઝિંગ સ્ટોક એન્ડ ઇન્વોઇસ પ્રાઇસ આઈ કોમે નો ડ્રોપિંગ પ્રાઇસ ડિફરન્સ, એ આપણને ક્રેડિટ આપ્યો છે. એક્ચ્યુઅલ પ્રાઇસ શું થશે ડેબિટ થશે, તો ડેબિટ માં લખો કન્સાઇનમેન્ટ ક્લોઝિંગ સ્ટોક સસ્પેન્સ અકાઉન્ટ, સસ્પેન્સ લખો એડજસ્ટમેન્ટ લખો બે ચાલે 4,920 rupees ટુ કન્સાઇનમેન્ટ ક્લોઝિંગ સ્ટોક સસ્પેન્સ અકાઉન્ટ 4,920 બરોબર. હવે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરતી જોઈએ તો કોઈ પર્ટિક્યુલર લાઈન ચાલતું, અને તમને જે ક્રેડિટ સાઈડ એન્ટ્રી સિલેક્ટ કરાવી અને ડેબિટ સાઈડ આપેલી છે બધી એન્ટ્રી પહેલા ચેક કરી લો, જોઈએ આઈધર ડેબિટ કે ક્રેડિટ સાઈડ આવી જઈને કોઈ બાકી રહેતી હોય તો એની અંદર કાપી દેજો ખાસ બરોબર. અને ક્લોઝ કરતી એટલે જો આન્સર માં જે પ્રોફિટ આપ્યો છે 70,080. તો એ પ્રોફિટ મળી જશે.